अमदावाद महानगरपालिका पासे रसीनो स्टॉक खूटी पड्यो। सरकार पासे 1 लाख रसीना डोजनी कोर्पोरेशने मांगणी करी। 3500 लोकोने रसी लीधा वगर ज परत फरवानो वारो आव्यो। 82 सेंटर पर मात्र 910 लोकोनुं रसीकरण थई शक्युं। રાજ્યમાં વેક્સિનની ઉપલબ્ધિ અંગે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે આપ્યો વિશ્વાસ, કહ્યું કેન્દ્ર સરકાર પાસેથી 12 લાખ ડોઝનો આપ્યો છે ઓર્ડર, બુસ્ટર ડોઝ લેવા માટે લોકોમાં વધી જાગૃતિ। અમદાવાદમાં રસીની અછત વચ્ચે રાજ્યમંત્રી જગદીશ પંચાલે થોડા સમયમાં રસીનો જથ્થો ઉપલબ્ધ થવાની ખાતરી આપી। તેમણે કહ્યું કે જેમણે રસી નથી લીધી તેમનો ધસારો થઈ રહ્યો છે। મહાનગરપાલિકાએ વેક્સિનના જથ્થાનો ઓર્ડર આપી દીધો છે। कोरोना संकट सामे रक्षण मेळवा बूस्टर डोज लेनारा लोकोनी संख्या वधी। छेल्ला एक सप्ताहमां गुजरातमां 52,442 लोकोए बूस्टर डोज लीधो। आ साथे ज रसीकरणनुं प्रमाण 10 गणुं वध्युं। हाल राज्यमां 18-59 वय जूथ अने 60 वधुनी उमरना लोकोनुं कराई रह्युं छे रसीकरण। રાજ્યની 33,000 શાળાઓમાં માસ્ક ફરજિયાત થશે। સત્તાવાર જાહેરાત પહેલા રાજ્ય સરકારે શાળાઓને મૌખિક સૂચના આપી। આગામી અઠવાડિયામાં શાળાઓ પાસે કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવાઈ શકે છે। નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓની સંખ્યા વધતા પરિસરમાં માસ્ક પહેરવું ફરજિયાત કરાયું। પ્રવાસીઓને સોશિયલ મીડિયાથી જાણકારી આપવામાં આવી। સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવું પડશે। અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોનાની મોક ડ્રીલ યોજાય। પ્રધાન જગદીશ પંચાલ સાથે અધિકારીઓએ કરી સમીક્ષા। ઓક્સિજન, વેન્ટિલેટર અને બેડની ઉપલબ્ધતાની ચકાસણી કરવામાં આવી। જરૂરી દવાઓ અને ટેસ્ટિંગની ક્ષમતા અંગે પણ માહિતી મેળવાઈ। રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સમીક્ષા બાદ સ્થિતિ અંગે આપ્યું નિવેદન, કહ્યું કોરોનાના 400થી વધુ બેડ અને 90 જેટલા આઈસીયુ બેડની વ્યવસ્થા, તમામ હોસ્પિટલ્સને રાજ્ય સરકારનો પૂરતો સહયોગ રહેશે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની તૈયારીઓની સમીક્ષા કરાઈ। આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કર્યું સુવિધાઓનું નિરીક્ષણ। ઓડિટ બાદ કહ્યું નવા વેરિયન્ટ સામે રાજ્ય સરકાર સજ્જ। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની મોક ડ્રીલ યોજાઈ। ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા, બેડની વ્યવસ્થા, દવાના સ્ટોક તેમજ એમ્બ્યુલન્સ અને સ્ટાફની સજ્જતાની ચકાસણી કરાઈ। હોસ્પિટલના તમામ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા। કોરોનાની સંભવિત લહેરની તૈયારી સાથે વડોદરા તંત્રની સજ્જતા। એસએસજી હોસ્પિટલમાં કોવિડ વ્યવસ્થાની સમીક્ષા કરાઈ। મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર સહિત કોવિડ કામગીરી સાથે જોડાયેલા તબીબો મોક ડ્રીલમાં જોડાયા। મહેસાણા સિવિલમાં મોક ડ્રીલ, હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ, બેડ વ્યવસ્થા, ટેસ્ટ લેબ સહિતની ચકાસણી કરાઈ। ધારાસભ્ય મુકેશ પટેલે મુલાકાત લઈને કર્યું નિરીક્ષણ। કચ્છની જીકે જનરલ હોસ્પિટલમાં કોરોનાની વ્યવસ્થા અંગે મોક ડ્રીલનું આયોજન કરાયું। ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટરની સ્થિતિ તેમજ અન્ય સુવિધાઓનું ઓડિટ કરવામાં આવ્યું। સમગ્ર કામગીરી દરમિયાન કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ચીફ મેડિકલ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા। પંચમહાલની ગોધરા સિવિલની ધારાસભ્ય સીકે રાવજીએ લીધી મુલાકાત। હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સહિત કોરોના સામેની તૈયારીઓનું કર્યું નિરીક્ષણ। સંભવિત નવી લહેરને પહોંચી વળવા સરકાર સજ્જ હોવાનું રાહુલજીએ આપ્યું નિવેદન। સુરેન્દ્રનગરની મુખ્ય સરકારી હોસ્પિટલમાં કોવિડ વ્યવસ્થાની કરાઈ સમીક્ષા। જિલ્લા ઇન્ચાર્જ, કલેક્ટર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સરકારી હોસ્પિટલના તબીબો મોક ડ્રીલમાં જોડાયા। આ દરમિયાન સંભવિત લહેરને પહોંચી વળવાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બીજી ગોહિલે કર્યો દાવો। જામનગરમાં મહાનગરપાલિકાના 12 અર્બન હેલ્થ સેન્ટર પર કોરોનાની વ્યવસ્થા તપાસાઈ। રસીકરણની કામગીરીની ઝડપ પણ વધારવામાં આવી। સંભવિત ચોથી લહેર માટે લોકોમાં રસીકરણની જાગૃતિ જોવા મળી। કાર્યક્રમોમાં ભીડ અંગે તાત્કાલિક સુનાવણીની અરજી હાઈકોર્ટે ફગાવી। શતાબ્દી મહોત્સવ, કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શોમાં ભીડ અંગે અરજદારે કરી હતી અરજી। કોરોનાની ભીતિને ધ્યાનમાં રાખીને અરજદારે આયોજનો મોકૂફ રાખવાની કરી હતી માંગ।